નમસ્કાર સદગુરુ. આશ્રમમાં એવી ઘણી દેરી છે જ્યાં મેં પથ્થરમાં કોતરાયેલા તમારા પગલાં જોયા છે, અને એવા જ મેં મારા મિત્રના ઘરે પણ જોયા છે. એટલે મારે પૂછવું હતું કે શું આ તમારા પગલાં છે, અને તેમને કોઈના ઘરે રાખવાનું શું મહત્વ છે? હું એટલો ભારે નથી કે જ્યારે હું ચાલુ ત્યારે પથ્થર ઉપર પગના નિશાન પડી જાય. You know, in this culture, in this civilization, ખ્યાલ છે તમને કે આ સંસ્કૃતિમાં, આ સભ્યતામાં આપણે માનવ શરીરને ફક્ત તેની શારીરિકતા માટે જ નથી જોયું, પણ તેના ઉર્જા શરીર માટે પણ જોયું છે. યોગમાં એક ભૌતિક શરીરની જેમ જ એક માનસિક શરીર અને એક ઉર્જા શરીર હોય છે, તેને પ્રાણમય કોષ કહે છે. તો પ્રાણમય કોષ ઘણી જુદી જુદી રીતે હોઈ શકે છે. આ 72,000 નાડીઓમાંથી જો 20% થોડી વધારે નાડીઓ સક્રિય હોય તો પણ તો તમે સારું જીવી શકો છો. કોઈને એવું નહીં લાગે કે તમારામાં કંઈ ગડબડ છે. આટલી અદ્ભુત રીતે આ બનેલું છે. જો તમને 20% માર્ક મળે તો પણ તમે પાસ થઈ જશો. એકવાર આવું થયું. શંકરન પિલ્લાઈ એક એક્ઝામ આપી રહ્યો હતો અમેરિકામાં, અને આ એક એન્ટ્રી લેવલની પરીક્ષા હતી MSc મેથેમેટિક્સ માટેની. પણ થોડું ઠીકઠાક તેણે આના માટે કંઈ ખાસ અભ્યાસ કર્યો નહોતો. એટલે જ્યારે તેણે પેપર આપ્યો ત્યારે તેણે પેપરમાં $100ની એક નોટ પિન કરી અને લખ્યું, દરેક માર્ક માટે $1, 100માંથી 100. તો જ્યારે પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું, પેપરો પાછા આવ્યા, જેવા પેપર ખોલ્યા ડોલરો નીચે પડ્યા. એણે તો એક જ નોટ પિન કરી હતી, પણ ઘણી નોટો નીચે પડી. તેણે તેને ઉપાડીને ગણી તો તે 73 હતા, અને માર્ક્સ. તો ઉર્જા શરીર કંઈક એવું છે કે જો તે 20% થોડું વધારે પણ સક્રિય હોય તો તમે એક સંપૂર્ણ જીવન જીવશો. ન તો તમને ખ્યાલ આવશે કે ન બીજાને કે તમારામાં કંઈક ગડબડ છે. અદ્ભુત ખરું ને, કેવી ભેટ મળી છે. ફક્ત 20% કામ સાથે તમને લાગશે કે તમે ઠીક છો. તો આ 72,000 નાડીઓમાંથી બાકીના 80% શું છે, તે શું કરી રહી છે, તેના ઘણા પાસા છે. છોડો, આપણે પગની વાત પર આવીએ. તો જો તમે તમારી ઉર્જાઓને એક ખાસ રીતે સક્રિય કરી હોય, જો એવું ના કર્યું હોય તો પણ એ સાચું છે કે તમારા હાથ, હથેળીઓ અને પગના તળિયા ઉર્જાની દ્રષ્ટિએ હંમેશા બહુ સક્રિય હોય છે. બીજી બધી શારીરિક વસ્તુઓ કરવાને બદલે ફક્ત હાથ પકડીને તમે કોઈની સાથે વધારે નિકટતા અનુભવશો. Just holding hands. બસ હાથ પકડવાથી તમે એ રીતે જોડાઓ છો, કેમ કે ઉર્જાની દ્રષ્ટિએ હાથ પકડવામાં એક ખાસ નિકટતા છે. વાસ્તવમાં જ્યારે વાસના હોય ત્યારે સેક્સ્યુઅલિટી હોય છે, જ્યારે પ્રેમ હોય ત્યારે સામાન્યતઃ લોકો હાથ પકડે છે. હા, કેમ કે તમે આ વસ્તુ વિશે કંઈ ના જાણતા હોય છતાં પણ સહજપણે તમે જાણો છો કે આવી રીતે જ તમે મજબૂત જોડાણ અનુભવો છો. એટલા માટે જ આ સંસ્કૃતિમાં જ્યારે આપણે કોઈને નમસ્કાર કરીએ છીએ, હાથ જોડાવાથી અદ્ભુત વસ્તુઓ થાય છે. પણ જો તમે 20% કરતા 27% કરતા વધારે, જો તમે 90%થી વધારે કે 100% કે ઓછામાં ઓછા ચાલો કહીએ 90%થી વધારે હોવ, તો પછી તમારા હાથ અને પગમાં એકદમ અલગ ક્ષમતાઓ હશે. આના પરથી જ તો આ સંસ્કૃતિમાં આ આવ્યું છે.
કે કોઈ પણ ઋષિ, સંત, યોગી, કોઈ પણ જેના વિશે તમે કંઈ નથી જાણતા, પણ જો કોઈ કહે કે તે સંત છે તો તમે જઈને તેના પગે પડો છો, કેમ કે તમે ત્યાંથી કંઈક મેળવવા માંગો છો. ત્યાંથી આ પ્રથા આવી છે કે કોઈ પણ વડીલ એટલે તેમને પગે લાગો, માતા પિતા, બીજું કોઈ પણ. સામાન્ય રીતે પ્રાચીન ભારતમાં લોકો ત્યારે લાયક બનતા જો તેઓ કશું જ નહોતા, જો તેમણે પોતાની અંદર કશું હાંસલ ન કર્યું હોય તો. લોકો પગે લાગવાને લાયક ફક્ત ત્યારે બનતા જ્યારે તેઓ પાંચ સૂર્યચક્ર પૂરા કરે. પાંચ સૂર્યચક્ર એટલે લગભગ 60 વર્ષનું જીવન પૂરું કરે, કેમ કે ત્યાં સુધીમાં જીવન ચોક્કસ રીતે પરિપક્વ થાય છે. તમારી ઉર્જાઓ તમારા શરીરના અમુક બીજા ભાગોમાંથી બહાર નીકળી જાય છે અને તમારા હાથ અને પગમાં થોડી વધુ કેન્દ્રિત થઈ જાય છે. તો આ સંસ્કૃતિએ આને ઓળખી કાઢ્યું અને કહ્યું, જો કોઈ મોટી ઉંમરની વ્યક્તિ સામે હોય તો તમારે તેમના પગે લાગવું જોઈએ, કેમ કે તેમાં લાભ છે. જો કોઈ વ્યક્તિ, એક યોગી, એક સંત, એક ઋષિ કે તમે તેને જે રીતે ઓળખતા હો તે આવે તો તમે તેને પગે લાગો છો, કે પછી દેવી દેવતા જુઓ તો પણ તેને પગે લાગો છો. તમે કઈ દેવતાને ગળે લગાડી કિસ નથી કરતા, તમે તેના પગને સ્પર્શ કરવા જાઓ છો, કેમ કે ત્યાં જ સૌથી વધારે ગ્રહણશીલતા હોય છે. તો તે સંદર્ભમાં પગ કે પગની છાપને જુદી જુદી રીતે બનાવાય છે. જેમના ઘરે આ સન્નિધિઓ છે તેમની સાથે વાત કરવી જોઈએ કે તેમના માટે તે કેટલું મહત્વ રાખે છે અને તેમને શું ફળ મળ્યું છે. તેનું એક મહત્વનું પાસું એ છે, સામાન્ય રીતે તમે જ્યાં રહો છો ત્યાં જે વસ્તુ તમને ભૌતિક રીતે ઉપલબ્ધ નથી હોતી તે તમને ઉપલબ્ધ થાય છે, નહીતર તમારે તેને મંદિર કે બીજી કોઈ જગ્યાએ શોધવું પડશે. પણ તે તમારા પોતાના ઘરમાં જીવંત છે, કેમ કે તે એક ચોક્કસ રીતે પ્રાણ પ્રતિષ્ઠિત કરાયેલું છે. વેલ, વિભૂતિ ભરેલી પથ્થરની સન્નિધિઓ છે તે ખાસ રીતે ઉર્જાન્વિત કરાયેલી છે. બીજી એક તાંબા કે પિત્તળની સન્નિધિ છે તે પણ ઉર્જાન્વિત કરાયેલી છે. બીજી પણ એક સન્નિધિ છે જે ઘણી વધુ જીવંત છે. જો તમે તમારા ઘરમાં સન્નિધિનો ઉપયોગ મંદિરની જેમ કરવા માંગો છો, તમારા માટે જ નહીં પણ આવતા જતા લોકો માટે તેનો અનુભવ કરવા માટે, તો તમે એવું કંઈક લાવીને મૂકો.